शहर के आजवा बाईपास के पास आए हुए तक्स गैलेक्सी रेसिडेंसी में लंबे वक्त के इंतजार के बाद आखिरकार गैस लाइन से गैस की सप्लाई मिलने के कारण स्थानीय लोगों में खुशहाली छाई थी। पिछले लंबे वक्त से शहर के आजवा बाईपास के पास आए हुए तक्ष गैलेक्सी रेसिडेंसी में स्थानीय लोगों द्वारा गैस लाइन के जरिए गैस सप्लाई की मांग की जा रही थी, जहां सोसाइटी के प्रमुख और अन्य अधिकारों की सफलता के बाद आखिरकार सोसाइटी के 160 जितने मकानों के बीच अब गैस लाइन के जरिए गैस सप्लाई की आपूर्ति की जाएगी, जहां अब हर एक सोसाइटी के मकान में गैस पाइप लाइन के जरिए गैस का सप्लाई मिलने के साथ रहिशों में एक तरह की खुशहाली छाई है, जहां आज आजवा बाईपास के पास आई हुई तक्ष गैलेक्सी रेसिडेंसी के रहिशों द्वारा पूजा कर गैस का शुरुआत करते हुए खुशहाली व्यक्त की थी। આખો આનંદનો વિષય છે। પૂર્વ વિભાગની અંદર નેશનલ હાઈવે પછી જો કોઈ ગેસ લાઇન પ્રાપ્ત થતી હોય તો તે તક ગેલેક્સીને છે, અને એનો મોટામાં મોટો ફાળો અમારા પ્રમુખશ્રી કિશોરભાઈ પારેખનો છે કે જેઓએ ઘણો બધો એપ્રોચ ત્યાં કરી અને આ સુવિધાઓ સોસાયટીને પ્રાપ્ત થઈ છે। તમને લાગે છે કે આ ગેસ એજન્સી આવતી ઘણા ખરા ખર્ચા પણ બચી ગયા? બેશક, એના કરતાં એક ખાસ કરીને જે સિક્યોરિટી છે, જે બહેનોને ગેસના બોટલ ફાટવાથી કે ચિંતિત છે, ઘણીવાર બોટલમાં પણ પ્રોબ્લેમ થતા હોય છે, તો એનાથી પણ સંપૂર્ણ મુક્તિ આમાંથી મળે છે અને આનંદને સાથે ઘણા બધા સરસ રીતે પોતે આ ગેસનો ઉપયોગ કરી શકશે। ડૉક્ટર વિનોદ પટેલ, આ તક્ષ ગેલેક્સી સોસાયટી છે વડોદરા શહેરની પૂર્વ વિસ્તારની। આ એક હમણાં બે વર્ષ પહેલાં જ આ સોસાયટીનું અહીંયા બધા લોકો રહેવા માટે આવ્યા છે, નવી સોસાયટી બનેલી છે, પણ અહીંયા રહેવા પછી અમે લોકોએ વડોદરા ગેસ એજન્સીમાં ગેસ માટે જે અત્યારે બાટલાથી જે આ લોકો ગેસની સુવિધા છે એનાથી લોકોને ઘણી બધી તકલીફ પડતી હતી, એટલે અમે લોકોએ વડોદરા ગેસ એજન્સીમાં આ બાબતે રજૂઆત કરી અને સોસાયટીના બધા અમારી કમિટી મેમ્બર અને સોસાયટીના રહીશોના સહયોગથી અને વડોદરા ગેસ એજન્સીમાં અમારી વારંવાર રજૂઆતને અમારી એનાથી એ લોકોએ અમારી સોસાયટીમાં ત્વરિત અને યુદ્ધના ધોરણે આ ગેસ લાઇન નાખવાનું એ લોકોએ નક્કી કર્યું અને એક જ મહિનાના ટૂંકા ગાળામાં અમે લોકોએ ફોર્મ ભર્યા, ત્યાર પછી એક જ મહિનાના ટૂંકા ગાળામાં આજે ગેસ લાઇન આખી સોસાયટીમાં નાખી દીધી અને આજે ગેસ લાઇનનું કનેક્શન આપી અને ગેસ ઘરે ઘરે આજે લોકો યુઝ કરતા થઈ જશે અને ગેસ બધાના ઘરમાં પણ આવી ગયો છે। એટલે અમને એક વસ્તુનો આનંદ છે કે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આ સારામાં સારી સોસાયટી આ તક્ષ ગેલેક્સી સોસાયટી છે અને ત્યાં અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને અને સરકારે આ ગેસની લાઇન જે અમને આપી છે એનાથી સોસાયટીના રહીશોમાં ખૂબ જ આનંદની લાગણી છે અને આ સુવિધાના કારણે લોકોને જે ગેસના બોટલની અગવડતા પડતી હતી એમાંથી મુક્તિ મળશે અને નાગરિકો ખૂબ જ ખુશ છે અને અમે વડોદરા ગેસ એજન્સીનો આભાર માનીએ છીએ કે આટલા ટૂંકા ગાળામાં એ લોકોએ કામ કરી અને કામ પૂર્ણ કરીને આપી દીધેલ છે। તમારા દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે, સ્થાનિક મહિલાઓને કેટલી ખુશી થશે? સ્થાનિક મહિલાઓને ગેસના બોટલ માટે એ લોકો બોટલ નંધાવે પછી આવે અને ઘરે એ લોકો હોય ના હોય ઘરમાં લોક હોય એના કારણે ઘણી બધી અગવડતા પડતી હતી, હવે ગેસ લાઇન આવી જવાના કારણે સોસાયટીની મહિલાઓ તો ખૂબ જ ખુશ છે અને એ લોકોને આ બધી જે ગેસના બોટલ ગોળવવામાં અને આ બધામાં જે તકલીફ પડતી હતી એમાંથી મુક્તિ મળી જશે।